નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અપટેક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું નાણાકીય વર્ષ 2024-25 બજેટ સંસદમાં રજૂ કર્યું. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ, 11 બિલ રજૂ કરાશે. ગાંધીધામ, આદિપુર, કચ્છમાં રાજકોટ આવક વેરા વિભાગનું મેગા ટ્રક ઓપરેશન. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. મોદી સરકારનું છેલ્લું બજેટ 2.0 નવી સંસદમાં આજે રજૂ કરાયું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું. આ વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને ગ્રીન એનર્જી સહિતના માટેનો રાહતનો પટારો આ મિની બજેટમાં ખોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત બજેટમાં રાજકોષીય ખાદ્યને અંકુશમાં રાખવાનો પણ પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બજેટના ભાષણમાં સીતારમણે મોટી જાહેરાત કરી અને કહ્યું હતું કે રાજ્યોને 50 વર્ષ માટે 7500 કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે. વર્ષ 2023-24 માટે સંરક્ષણ બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું. આ વખતે તે વધીને 6.20 લાખ કરોડ રૂપિયાનું થઈ ગયું છે, એટલે કે 3.4% વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25 ના વચગાળાના બજેટમાં સંરક્ષણને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. Nation in the last 10 years the people of India are looking ahead to the future with hope and optimism. With the blessings of the people, when our government, under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi, assumed office in 2014, the country was facing enormous challenges. With Sabka Saath, Sabka Vikas as its mantra, the government overcame those challenges in right earnest. Structural reforms were undertaken. Pro-people programs were formulated and implemented promptly. Conditions were created for more opportunities for employment and entrepreneurship. The economy got a new vigor. The fruits of development started reaching the people at scale. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. In the second term, our government, under the leadership of Honorable Prime Minister, doubled down on its responsibilities to build a prosperous country with comprehensive development of all people and all regions. Our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society and geographical inclusivity through development of all regions of the country. With the whole of nation approach of Sabka Prayas, આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આજે 12 વાગે વિધાનસભા ગૃહની બેઠક મળી હતી અને બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ કરાયું હતું. ત્યારબાદ પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરાશે. હાલમાં ગુજરાતમાં જુદા જુદા 3 ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ 3 કાયદાની વિવિધ કલમોમાં સુધારો કરીને સરકાર ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી આપશે, તો ટ્રસ્ટની જમીન બિન ખેતી કરવાની સત્તા સરકાર પોતાના હસ્તક લઈ લેશે. આજથી શરૂ થનારા બજેટ સત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે આવતીકાલે રાજ્ય સરકાર બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યની જનતા રાજ્ય સરકાર પાસેથી અનેક આશા અપેક્ષાઓ રાખી બેઠી છે. લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતના બજેટમાં વીજ શુલ્ક અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની સંભાવના છે. એટલે જયારે જયારે મહેસૂલ નો પ્રશ્ન હશે ત્યારે અમે ભૂમ આપ્યા હોવાનો અંતર, પણ જે પ્રમાણે દિવસે ને દિવસે લોકો 11 જગ્યાઓ કબજે કરી લીધી છે, સરકારી જગ્યાઓનો અંતર લોકો ઘૂસી ગયા છે, સરકારી જગ્યાનો અંતર કોમર્શિયલ બાંધકામો થઈ ગયા છે, સ્કીમો બની ગઈ છે, જે સરકારી પ્લોટો ખાલી કરાવવા માટે પણ અમે સરકારને કહીશું કે કડકમાં કડક નિયમ બનાવો, જેથી કરીને સરકારની જે જગ્યાઓ આપણે બચાવી શકીએ. ઇમરાનભાઈ, સત્ર પૂરું થતા સુધીમાં તમે 15 રહેશો કે એમાંથી પણ ઘટશો? હવે આ 15 છે, અમે આપને પહેલે જ કહ્યું કે 15 છે, અમે 150ના બરોબર છે. અમારી અમારી જે નીતિ છે, અમારી જે વિચારધારા છે, જે વિચારધારા સાથે સંકળાયેલા છે, જે વિચારધારા સાથે કોંગ્રેસ પાર્ટીના 15 ધારાસભ્યો બંધ રહેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં પહેલાં જ કીધું છે, હમણાં જ મારી
ગુજરાત વિધાનસભાનું 15મી વિધાનસભાનું બીજું સત્ર આજે ચાલુ થાય છે ત્યારે સરકાર પાસે લોકોને મોટી અપેક્ષાઓ છે અને મોંઘવારીની સામે જ્યારે સમગ્ર રાજ્ય ઝઝૂમી રહ્યું હોય ત્યારે અમારું સભ્ય સંખ્યાબળ ભલે ઓછું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય હશે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે. એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે, રેગ્યુલર જગ્યાઓ ભરાય, ગૃહિણીઓને ક્યાંક અંશે જે મોંઘવારીમાં રાહત મળે, રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા ગાંધીધામ, આદિપુર અને કચ્છમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં શ્રીરામ સોલ્ડ, કિરણ રોડ લાઇન્સ, એનઆર આંગડિયા પેટીનો સમાવેશ થયો છે. વહેલી સવારથી જ આ ત્રણેય ગ્રુપ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટનું મેગા સર્ચ ઓપરેશન હોવાના કારણે 200થી વધુ અધિકારીઓ 24 સ્થળ ઉપર જઈને ઓપરેશનની કામગીરીમાં જોડાયા હતા, જેમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરાનો સમાવેશ થયો છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં પ્રથમ વખત રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિભાગના કુલ સ્ટાફના 90% અધિકારીઓને જ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે, જ્યારે બાકીના રહેતા અધિકારીઓ વિવિધ શહેરોમાંથી બોલાવવામાં આવ્યા છે, જેથી માહિતી લીક ન થઈ શકે. વર્ષ 2024નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ સરકારના સરાહનીય કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ આવનારા દિવસોમાં લોકોને સરકારની વિવિધ યોજનાઓની સેવાઓ મળવાપાત્ર રહેશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ જણાવ્યું હતું કે બજેટ નહીં નફો નહીં નુકસાન વાળું છે, એક સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે અને આવાસ યોજનાની જાહેરાત નિર્મલા સીતારમણનું સરાહનીય પગલું છે. દેશના નાણામંત્રી દ્વારા બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મારી સાથે જોડાયા છે, વીપી વૈષ્ણવ સાહેબ. શું કહેશો આજે જ્યારે આ બજેટ જાહેર થયું છે? પહેલાં તો કેવી ખુશી છે, બજેટની અંદર તમને શું લાગ્યું કે શું જરૂરી હતું અને એની જાહેરાત કરવામાં આવી છે? બજેટની અંદર અમારું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેની અમારી જે લાગણી અને માગણી હતી એમાં સ્પષ્ટપણે હતું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરી શકાય, ઘટાડો પણ કરી શકાય, જીએસટીના સ્લેબમાં પણ ફેરફાર કરી અને જે 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરી શકાય, જેથી કરીને આવનારા દિવસોમાં નાના ઉદ્યોગકારોને બેનિફિટ મળે અને ખાસ કરીને લઘુ ઉદ્યોગોને જે બેનિફિટ આપવાની વાત હતી એ યથાવત રાખ્યું છે અને કોઈ નવા કરવેરા નથી રાખ્યા. એટલે અત્યારનું આ બજેટ છે એ નહીં નફો નહીં નુકસાન જેવી પરિસ્થિતિનું ગણી શકાય. વીપી, એક બાજુ અત્યારે મોંઘવારી જે વધી રહી છે તો ક્યાંક ને ક્યાંક આ બજેટમાં મોંઘવારી રોક લગાવી શકાય એવું આ બજેટ છે, શું કહેવું? મોંઘવારીની જ્યારે વાત કરીએ તો એવું મને સ્પષ્ટ લાગે છે કે મોંઘવારી ઘટવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે, પણ આ બજેટની અંદર કોઈ વધારાના કર નથી નાખ્યા, જેથી કરીને મોંઘવારીમાં કોઈ વધારો નહીં થઈએ, સાથે સાથ મોંઘવારીમાં ઘટાડો થાય એવું પણ કોઈ સ્પષ્ટતા દેખાતી નથી. એક તરફ જ્યારે અફોર્ડેબલ હાઉસિંગની વાત થઈ રહી હતી અને ખાસ આવાસ યોજનાઓને લઈને ખૂબ સારી જાહેરાત થઈ છે, એને આપ કઈ રીતના જોઈ રહ્યા? એ મોદી સાહેબનું દરેક વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિને પોતાનું પાકું છતવાળું ઘર મળી રહે એવો એનો શુભ આશય છે અને આવનારા દિવસોમાં એ ચોક્કસપણે પ્રસ્થાપિત થશે અને મધ્યમ વર્ગને આનાથી 100% ફાયદો થશે અને આ આદરણીય નિર્મલા સીતારામજીનું સરાહનીય પગલું છે. વટ, વચન અને વીરતાના પ્રતીક એવા ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસી મહેપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ મહારાજા બજરંગબલી મંદિર પાસે નેશનલ હાઈવે રીબડા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ત્યારે આ રક્તદાન કેમ્પમાં 3,000 બોટલથી વધુ રક્ત એકત્રિત થયું હતું. લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. આજે જે મહા રક્તદાન કેમ્પ રાખ્યો છે અને મારા પિતાશ્રીનું જે પ્રતિષ્ઠા અને માન સન્માનથી જે લોકો તમામ જ્ઞાતિના લોકો જોઈ રહ્યા છે તે જોતા એવું લાગે છે કે આજે આશરે 5,000 બોટલ બ્લડ થશે. જે મારા પિતાશ્રીએ તમામ સમાજના લોકોનું અને ખાસ કરીને ગરીબ લોકોનું જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે ખૂબ જ સારા કાર્ય કર્યા છે અને હંમેશા એ ગરીબ માણસને ન્યાય કેવી રીતે મળી રહે તે માટે એ પોતે સક્રિય ખૂબ જ હતા, તેમજ કોઈ એમની જિંદગીમાં પોતે ક્યારેય કરપ્શન નથી કર્યું અને પોતે નીતિમત્તા અને સિદ્ધાંત માટે કોઈ સાથે બાંધછોડ નથી કરી, તે એમનો મેન સિદ્ધાંત હતો. ગોંડલના તો ઠીક છે પણ આખા સૌરાષ્ટ્રના લોકો મારા પિતાશ્રીને યાદ કરી અને આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં તેમજ આ મહારક્તદાનના કેમ્પમાં ઉમટી પડ્યા છે અને આશરે 5,000 બોટલ બ્લડ થશે, તેમજ સાંજે પણ ડાયરામાં અનેક લોકો, અનેક સમાજના લોકો, તેમજ જાહેર આમંત્રણ હોવાથી તમામ સમાજના લોકો આ જાહેર આમંત્રણમાં પધારવાના છે, આ સંતવાણીના કાર્યક્રમમાં આવવાના છે. બસ અમારો તો એવો ભાઈચારાનો એક સંદેશ છે કે બધા શાંતિથી જીવે અને કોઈ જાતના વેરઝેર ન રાખે અને જે કોઈ કિનાકોરીથી કાંઈ થઈ રહ્યું છે
એ ન થાય એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. રાજકારણની કોઈ અત્યારે ચર્ચાનો વિષય નથી. અત્યારે તો મારા બાપુજીનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, એક જ અમારો મુદ્દાનો કાર્યક્રમ છે, એટલે એ અત્યારે રાજકારણનો કોઈ ચર્ચાનો વિષય જ નથી આમાં. આજરોજ રીબડા મુકામે આપણા આદર્શ એવા મૈપતસિંહ બાહુભા જાડેજા, જે ગોંડલના રાજકીય ઇતિહાસ, સૈદ્ધાંતિક અને પોતાની જે રાજનીતિ નીડર અને નિષ્ઠાપૂર્વકની હતી, બિન ભ્રષ્ટની રાજનીતિ હતી એવા આપણી વચ્ચે રહ્યા નથી, તેઓનું એક વર્ષ આજે પૂરું થયું છે. તેમના પરિવાર દ્વારા, અનિરુદ્ધભાઈ દ્વારા આજે આયોજન કરવામાં આવેલું છે કે એ આયોજનની એક નોંધ એવી છે કે એક રક્તદાન કેમ્પ, જે મહારક્તદાન કેમ્પ, અને બીજું કે ગાયોના લાભાર્થે, ગાયોના લાભાર્થે મતલબ ગોંડલ તાલુકાના વિસ્તારની અંદર તમામ ગૌશાળાઓને સામેથી આમંત્રિત કરી અને એને એને ગાયોના ઘાસચારા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે કાર્યક્રમની અંદર ગોંડલના તમામ લોકો, આજુબાજુના તમામ લોકો અને જે આપણા ગુજરાતના નામાંકિત કલાકારો, જે સંસ્કાર અને સંસ્કૃતિનું કાયમી સિંચન કરતા હોય એવા કલાકારોની અહીંયા ઉપસ્થિતિ રહેશે અને આ કાર્યક્રમની અંદર વિશાળ જનમેદની ઉપસ્થિત થશે અને મેગા જે આ બ્લડ ડોનેશન કેમ્પ છે તે આપ સૌ જોઈ રહ્યા છો, ઊભું રહેવાની જગ્યા નથી. તે એક મૈપતસિંહના આખી સંઘર્ષમય જીવન કાર્યશૈલીનું એક આખું પરિણામ છે અને એટલા માટે આજે અહીંયા બધા આવેલા છે. સૌ કોઈ આપ જોઈ શકો છો, રીબડામાં આજે મહારક્તદાન કેમ્પ છે, મોટી સંખ્યામાં લોકો જોવા પણ મળી રહ્યા છે. રીબડાનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી, જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી. આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળતા સુરતવાસીઓમાં આનંદ છવાયો છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજહાની ફ્લાઇટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે. સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ શરૂ થશે, ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌ સુરતવાસીઓ અને આપણા સૌ તરફથી દેશના વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે. આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, અનેક કંપનીઓ અહીંયા છે, રિલાયન્સ, હજીરા, ઓએનજીસી, આ બધાને જ વેગ મળે એના માટે જે સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની, એમની ટીમનો, એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ જ રીતે 2047ની અંદર જે વિકસિત ભારતની આપણે સંકલ્પ કર્યો છે, આ કર્તવ્યકાલની અંદર જે કહ્યું તે કર્યું અને એ ની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા માટે અને ભારતને વિશ્વગુરુ બનવા માટે જે સંકલ્પબદ્ધ છે એને આ નિર્ણયથી ખૂબ આ પ્રક્રિયામાં વેગ મળશે. તો ફરીથી આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર. રાજકોટમાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને બંધન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંયુક્ત રીતે જાગૃતતાલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. ફંડ કેટલા અંશે અને કેટલું જરૂરી છે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આપણું નાણાકીય જીવન બદલી શકે તે વિષય પર બંધન બેંકના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે અપારજિત સરકાર દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત રોકાણકારોને માહિતગાર કરી જાગૃત કર્યા હતા. અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલભાઈ રવાણીએ જણાવ્યું હતું કે આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ લાંબા ગાળા માટેની મૂડી છે, જેથી તેનો ઉપયોગ સમયાંતરે નહીં પરંતુ એક ચોક્કસ સમય બાદ જ થવો જોઈએ, જેથી તેનો મહત્તમ લાભ રોકાણકારોને મળી શકે છે. મારું નામ નિલેશ ચૌહાણ છે અને હું બંધન મ્યુચ્યુઅલ ફંડ સાથે એસોસિએટ છું 2013 થી. અવેરનેસ તો હું એટલું કહીશ કે લોકોમાં છે, પણ લોકો રોકાણ પણ કરે છે, બચત કરે છે, મીન્સ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ આ ઇન્વેસ્ટમેન્ટ એના ભવિષ્ય માટે પૂરતું છે કે નહીં આ કેલ્ક્યુલેશન હજી લોકો નથી કરી શકતા. સો આજના જે આ પ્રોગ્રામ છે એનો મેઇન જે હેતુ છે કે તમે જે રોકાણ કરો છો, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ તમારા ફ્યુચરની જે કાંઈ તમારી જવાબદારીઓ છે, નાણાકીય જવાબદારીઓ, એને પહોંચી વળવા માટે પૂરતું છે કે નહીં. સો એના માટે શું કરવું, કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એને કઈ રીતે તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ સાથે એટેચ કરી શકો, અને તો જ તમને ખબર પડશે કે તમારે એક્ચ્યુઅલમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે.
સો આજનો આ પ્રોગ્રામ બસ એના ઉપર જ છે કે ખાલી ઇન્વેસ્ટમેન્ટ નહીં, ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારા એક ગોલ સાથે તમે કરો, એક ટાર્ગેટ સાથે કરો તમે. આજરોજ રાજકોટની ઠાકર હોટલ ખાતે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામનું બંધન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રેગ્યુલર ઇન્વેસ્ટરને મ્યુચ્યુઅલ ફંડ વિશે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી મળતી રહે તે માટે આ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોના આધીન હોય છે. રોકાણ કરતા પહેલાં બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા જોઈએ. આ સેમિનાર કરવા પાછળનું કારણ એક જ છે કે લોકો પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે અવેર થાય અને રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખે. માર્કેટમાં જે કંઈ પણ ઉતાર ચડાવ આવે છે તેને ન જોતા પોતાની SIPO કન્ટિન્યુ રાખે, મ્યુચ્યુઅલ ફંડમાં ડટે રહો. એવું આપણે કહી શકીએ કે તમારા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમે લોકો ડટે રહો. ક્યારે કોઈ પણ ઇમરજન્સી આવે તો લોકોનું ધ્યાન સૌથી પહેલાં મ્યુચ્યુઅલ ફંડ તરફ જઈએ છે કે આપણે આમાંથી 20,000, 50,000, 1 લાખ જરૂરિયાત છે તો વિડ્રો કરીએ. પણ એ વિડ્રો ન કરતા બીજા જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમાંથી વિડ્રો કરી મ્યુચ્યુઅલ ફંડની એની એસેટ જે છે એ લાંબા ગાળા માટે જો રોકાણ કરી રાખશે 5, 7, 10 યર્સ માટે તો એને રિટર્ન ખૂબ સારું મળશે. એ માટે આ રીતના આપણે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. આજે આપણી સાથે બંધન મ્યુચ્યુઅલ ફંડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અપરાજિત સરકાર છે કે જેઓને 17 યર્સનો એક્સપિરિયન્સ છે અને તેઓ બંધન મ્યુચ્યુઅલ ફંડ સાથે 2008થી જોડાયેલા છે. એને આપણે આજે સાંભળવાના છીએ. જૂનાગઢના ભિયાર ગામમાં દેવી પૂજક સમાજ, ભરવાડ સમાજ અને કોળી સમાજને અનુજાતિ સમાજ વિસ્તારમાં વસતા પરિવારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે છે, જેને લઈ સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ અને આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન આપતા આગેવાનોએ રજૂઆત કરી હતી કે સમાજોમાં વસતા પરિવારોમાં આજ દિન સુધી ઘર વિહોણા લોકોને 100 ચોરસવારનો પ્લોટ પણ તેમજ કાયદેસર ગરીબી રેખા નીચે આવતા પરિવારોને BPL યાદીમાં સમાવેશ વગેરે જેવા વિવિધ પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં સામાજિક ન્યાય સમિતિના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. ગોવિંદભાઈ મેઘાભાઈ ગામ પ્યાર ના રહેવાસી, પછી બુઢા પેન્શનના કાગળિયા મેં કર્યા તો ગ્રામ પંચાયતમાંથી ગયો તો કે તમારું આ BPLમાં નથી ને ઓમાં નથી ને આ અહીંયા થાય નહીં. પછી મામલતદાર પાસે ગયા તો મામલતદાર કે આ અત્યારે બંધ છે ને અટાણે આ કાંઈ થાય નહીં. પછી વહી આવ્યા ઘેરે. શું તમારી માંગ શું છે? માંગ અમારે આ ખાલી બુઢા પેન્શનના પૈસા મળે. એ હિયર ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન આજરોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. જૂનાગઢ તાલુકાનું ભિયાર ગામ મુકામે ભરવાડ સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ વગેરેના પછાત વર્ગોને લગતાના પ્રશ્નોના આજની આઝાદીને 75 વર્ષો થયા છે તે છતાંય આજ સુધીમાં કોઈ આ તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી. શું માંગ છે તમારી? શું અમારી માંગ એ છે કે સમાજને લગતા કોમ્યુનિટી હોલ, સ્મશાન, 100 વર્ષ પ્લોટ, 100 ચોરસવાર પ્લોટ, BPLમાં નામ સમાવેશ જે લોકોના કરવાના બાકી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ હવે પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હોસ્પિટલ ઇન્ટિગ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેસ પેપરથી માંડીને તબીબને તપાસ કરવામાં સમયનો વેડફાટ થશે નહીં. આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઇનોમાં પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે, જેને કારણે ઘણા દર્દીઓ અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર કરતા હોય છે. જો કે પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પડોજણમાંથી રાહત મળશે. નમસ્કાર, જય દ્વારકાધીશ. હું મનીષ આહીર, હોસ્પિટલ કંપની ચેરમેન. અને કહેતા ગર્વ થાય છે કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ. આ હોસ્પિટલમાં ડેઇલીની 3000 OPD હોય છે અને ડેઇલીના 200 એડમિશન હોય છે દાખલ દર્દીઓ માટેના. આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્ય લક્ષી સેવા છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ અને એના માટે બેસ્ટ આ સ્મીમેર હોસ્પિટલ છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને જ
જે કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે, જે પેપરો હાથમાં રાખવા પડે છે, આમાંથી એને છુટકારો મળે એ માટે મારા શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓ, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન અને સૂચના અંતર્ગત ટૂંક સમયમાં જ સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આ અંતર્ગત સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ થઈ જશે, પેપરલેસ સિસ્ટમ થઈ જશે, જેના લીધે દર્દીઓને જે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી પણ એને રાહત મળશે. જે ઓપીડીની બહાર જે એને રાહ જોવી પડતી હતી એમાંથી પણ એને રાહત મળશે. અંતે દર્દી અને સગાવાલાને જે કલાકો સુધી વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી છુટકારો મળતા આખરે દર્દીઓ માટે ખૂબ સારું થવા કામ જઈ રહ્યું છે. અને રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ પેપરલેસ બનવા જશે ત્યારે આ તકે અમારા શાસક પક્ષ પદાધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ હર હંમેશ લોકોના આરોગ્યની ચિંતા કરતા રહે છે. જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 સમિતિની રચના કરવામાં આવી છે. આ સ્પર્ધા માટે પસંદગી પામેલ ખેલાડીઓની યાદી ફેસબુક આઈડી DYDO જૂનાગઢ પર મૂકી પણ દેવામાં આવી છે. આ સ્પર્ધકોના નિવાસ સહિતની વ્યવસ્થા ભવનાથ તળેટી ખાતે વિવિધ વાડીઓમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના 3 ફેબ્રુઆરીએ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે જૂનાગઢ મુકામે ભારતભરના યુવક અને યુવતીઓ માટે અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 4 ફેબ્રુઆરીએ યોજાશે. ભાઈઓ માટેની આ સ્પર્ધા ભવનાથ તળેટીથી અંબાજી મંદિરના 5,500 પગથિયા સુધી અને બહેનો માટેની ભવનાથ તળેટીથી માળી પરબના 2,200 પગથિયા સુધી યોજાશે. નમસ્કાર, હું એનડીવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત આ 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 2, 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ગિરનાર તળેટીના મંગળનાથ બાપુના આશ્રમ ખાતેથી શરૂ થશે. આ સ્પર્ધામાં બહેનો માટે 2,200 પગથિયાની સ્પર્ધા રહેશે, જ્યારે ભાઈઓ માટે 5,500 પગથિયા સુધીની આ સ્પર્ધા રહેશે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 532 જેટલી અરજીઓ આવેલી છે અને ગુજરાતના વિવિધ સ્થળો જેવા કે ચોટીલા, ઈડર, ઓશ્રમ, પાવાગઢ, આ સ્પર્ધાઓમાંથી પ્રથમ 1-10 વિજેતા અને ગિરનારની સ્પર્ધામાંથી 1-25 વિજેતા સ્પર્ધકો આ સ્પર્ધામાં નેશનલ કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે. અને ભાઈઓ માટે 1 અને 20 મિનિટમાં જે લોકો પૂરું કરશે એને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે, જ્યારે બહેનોમાં જે 75 મિનિટમાં પૂરું કરશે એ લોકોને સમય મર્યાદાના પ્રમાણપત્ર સરકારશ્રી તરફથી આપવામાં આવશે. ભાઈઓ માટે 5,500 પગથિયા એટલે અંબાજી માતાના મંદિર સુધીની આ સ્પર્ધા રહેશે, જ્યારે બહેનો માટે 2,200 પગથિયા માળી પરબ સુધીની આ સ્પર્ધા રહેશે. સ્પર્ધકોનો આગામી 2 અને 3 તારીખે સિવિલ હોસ્પિટલમાં પોતાનો આખો એક મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. 3 તારીખે 5 સુધીમાં જેટલા પણ સ્પર્ધકો ભાગ લેશે બધા સ્પર્ધકોનું મેડિકલ કરાવવામાં આવશે. રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ રાજકોટ આયોજિત ઓપન રાજકોટ મહિલા રમતોત્સવ 2024નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ રમતોત્સવમાં માત્ર ને માત્ર મહિલાઓ જ ભાગ લઈ શકશે. આ આયોજનમાં કુલ 4 ગેમ રાખવામાં આવી છે, જેમાંથી કોઈ પણ 2 રમતમાં મહિલાઓ ભાગ લઈ શકશે. આ સમગ્ર કાર્યક્રમ અમથીબા સ્કૂલ ગાંધીનગર શેરી નંબર 4 ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે આગામી 4 ફેબ્રુઆરી રવિવારના સમયે બપોરે 3:30 થી સાંજે 6:30 સુધી યોજાશે. આ અંગે વધુ વિગત રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામની મહિલા મંડળ દ્વારા આપતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. કમલાબેન ભાગ્યોદય, રઘુવંશી મૈત્રી મહિલા મંડળના પ્રેસિડેન્ટ છું. અમારે 4 ફેબ્રુઆરી 24ના રોજ મહિલા રમત ઉત્સવનું આયોજન કર્યું છે, જેમાં બહેનો અને બાળકો ભાગ લેવાના છે. અમે તેમાં લીંબુ ચમચી, મ્યુઝિકલ ચેર, ત્રિપગી દોડ અને બેલેન્સિંગની ગેમો રમાડવાના છીએ. આ સિવાય અમે સિનિયર સિટીઝન જે 70+ બહેનો છે તેઓ માજીઓને પણ અમે રમાડવાના છીએ. લગભગ 200 જેવા બહેનો એમાં સહભાગી થશે. મહિલાઓનું રજીસ્ટ્રેશન અમે નંબર આપેલા છે આ એડમાં જ, અમારા બધા સંસ્થાના કારોબારી સભ્યોના અને પ્રેસિડેન્ટના નંબર છે, એમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે. એમાં નોમિનલ ચાર્જ રાખેલો છે. અમારે સ્થળ અમથીબા સ્કૂલમાં છે અને ગાંધીગ્રામ સાંજે 3:30 થી 6:30 નો અમારો પ્રોગ્રામનું આયોજન કરેલું છે. સુરતમાં તરખાટ મચાવતા તસ્કરોથી સરકારી કચેરીઓ પણ સલામત ન હોવાનું સામે આવ્યું છે, જેમાં મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરી થઈ હતી. દરવાજાના નકુચા તોડીને ત્રાટકેલા તસ્કરોએ કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિત તાળાની પણ ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી, મારું નામ સુરેશભાઈ સુહાગ્યા, સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માજી,
આજરોજ વરાછા ઝોનીય વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવેલી છે. તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે. એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય, વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઇમ રેટ ઘટાડવા માટેનું, પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે. એટલે આ સરકાર જ્યારે ક્રાઇમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે, એ આની ઉપરથી ફલિત થાય છે. અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી, પરંતુ હવે સરકારી કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી. એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે, કહી છે. અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી. કોઈ મિસયુઝ પણ કરી શકે તો એના માટે જવાબદાર કોણ? અને સૌથી મહત્ત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે તેની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે એક ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી. એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાનું, જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે, એ આની ઉપરથી બહુ વિચારવા જેવી બાબત છે. એટલે ગણવામાં આવે તો આ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે, એ આની ઉપરથી એક ફલિત થાય છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.